નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે રામ જન્મભૂમિ અયોધ્યા પર રામજીનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે પાંચમી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ ભૂમિપૂજન પ્રસંગે એક નવી વાત સામે આવી છે કે ટાઈમ કેપ્સ્યુલ બસ્સો ફૂટ નીચે રાખવામાં આવશે અને આ જે ટાઈમ કેપ્સ્યુલ છે તેને રાખવા પાછળનું કારણ છે કે ભવિષ્યમાં જ્યારે કોઈ વિવાદ થાય તો આ મંદિરનું અસ્તિત્વ શું હતું તેના દસ્તાવેજો શું હતા આ તમામ વસ્તુઓ મળી રહે તેના માટે એક ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે જમીનથી બસો મીટર નીચે આ ટાઈમ કેપ્સ્યુલને મૂકવામાં આવશે જ્યારથી જ આ સમાચારો પ્રકાશિત થયા છે ત્યારથી જ એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું હોય છે ટાઈમ કેપ્સ્યુલ ટાઈમ કેપ્સ્યુલની વાત કરીએ તો એવી ધાતુથી બનેલું આ બોક્સ હોય છે જે જમીનમાં નીચે દાટી દીધા બાદ પણ વર્ષો વર્ષ સુધી તેને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને તેમાં મૂકેલા દસ્તાવેજો હજારો વર્ષ સુધી સુરક્ષિત રહી શકે છે ટાઈમ કેપ્સ્યુલની જો વાત કરવામાં આવે તો દેશમાં આ પહેલી ઘડી નથી આના પહેલાં પણ ટાઈમ કેપ્સ્યુલ શબ્દનો ઉપયોગ થઈ ચૂક્યો છે અને આવી જ રીતે દસ્તાવેજોને સંગ્રહિત કરવા માટે અને હજારો વર્ષ સુધી તેની જાળવણી થાય તેના માટે એક પ્રયાસ પણ કરવામાં આવ્યો છે વર્ષ હતું ઓગણીસો ને ઇન્દિરા ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને દેશની આઝાદીના પચીસમી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી હતી દેશની આઝાદીના પચીસ વર્ષ થયા હતા દેશના પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇન્દિરા ગાંધી હતા અને લાલ કિલ્લા પર જે પંદરમી ઓગસ્ટના દિવસે જ્યારે ધ્વજવંદન કાર્યક્રમ હતો તે દિવસે એક ટાઈમ કેપ્સૂલ જમીનમાં દાટવામાં આવ્યો હતો આ ટાઈમ કેપ્સૂલમાં એ તમામ વસ્તુઓ લખવામાં આવી હતી કે દેશ કેવી રીતે આઝાદ થયો અને કેવા કેવા સંઘર્ષો હતા આ ટાઈમ કેપ્સ્યુલને જ્યારે જમીનમાં દાંટવામાં આવ્યો તો તેનો હેતુ હતો કે આવનારી પેઢીઓને ભારતનો ઇતિહાસ ભારતની ગુલામીમાંથી આઝાદી થવાનો ઇતિહાસ યુવાનોને ખબર પડે પણ જે તે સમયની જે વિપક્ષની સરકારો હતી તેમને આનો વાંધો પડ્યો હતો કે તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ઇન્દિરા ગાંધીએ જે ટાઈમ કેપ્સ્યુલમાં જે દસ્તાવેજો અંદર જમીનમાં ડાંટ્યા છે તેમાં નેહરુ અને ગાંધી પરિવારના મહિમા મંડળ હોઈ શકે છે અને આવનારી પેઢીઓને બીજો ઇતિહાસ નહીં ખબર પડે આ જે વિવાદ છે તેની અસર ઇન્દિરા ગાંધી પર તો ના થઈ અને ઇન્દિરા ગાંધીએ કોઈ કોઈની પણ વાતની અંદેખી કરી દીધી હતી પરંતુ સમય આવ્યો ઓગણીસો ને સિત્યોતેરનો ઓગણીસો સિત્યોતેરમાં જ્યારે કોંગ્રેસની સરકાર પડી ગઈ અને જનસંઘની સરકાર બની હતી જનતા દલની સરકાર બની હતી ત્યારે જનતા દલની સરકારના પ્રધાનમંત્રી હતા સ્વર્ગીય મોરારજી દેસાઈ મોરારજી દેસાઈની સરકારે જ્યારે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું તે સમયે તેમણે જનતાને વાયદો કર્યો હતો કે જો તેમની સરકાર આવશે તો ટાઈમ કેપ્સ્યુલને ખોદીને બહાર કાઢવામાં આવશે અને દેશની જનતાને બતાવવામાં આવશે કે તેમાં દસ્તાવેજમાં શું લખ્યું હતું કેમ કે ઇન્દિરા ગાંધીએ જ્યારે આ ટાઈમ કેપ્સ્યુલમાં દસ્તાવેજને અંદર નાખ્યા હતા ત્યારે દેશને કંઈ પણ બતાવવામાં નહોતું આવ્યું કે આ દસ્તાવેજોમાં શું છે તેથી જ સમગ્ર દેશમાં આને લઈને આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન બની ગયા અને બનતાની સાથે જ લાલ કિલ્લામાં જે ટાઈમ કેપ્સ્યુલ દાટેલો હતો તેને ખોદવામાં પણ આવ્યું ટાઈમ કેપ્સ્યુલ જ્યારે દાટવામાં આવ્યું હતું ઓગણીસો ને તેનો ખર્ચ હતો આઠ હજાર રૂપિયા પરંતુ જ્યારે ખોદીને બહાર કાઢવામાં આવ્યો તો તેનો ખર્ચ આવ્યો હતો અઠ્ઠાવન હજાર રૂપિયા અને જ્યારે તે કેપ્સ્યુલને બહાર કાઢવામાં આવ્યો તેના દસ્તાવેજોને જોવામાં આવ્યા તો ત્યારબાદ પણ જે તે સમયની જે સરકાર હતી મોરારજી દેસાઈના સમયની ત્યારે આ ટાઈમ કેપ્સ્યુલને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ આ દસ્તાવેજોમાં શું છે તે જનતાને બતાવવામાં ના આવ્યું હતું આ જ દિન સુધી એ વાત સસ્પેન્સ છે કે ઇન્દિરા ગાંધીએ કયા ડોક્યુમેન્ટ્સને જમીનમાં ટાઈમ કેપ્સ્યુલમાં મૂક્યા હતા અને જે તે સમયની મોરારી દેસાઈની સરકારે તેને ખોદીને બહાર તો કાઢ્યા પરંતુ આ જ દિન સુધી દેશની જનતાને તેમને પણ નથી બતાવ્યું કે તે કાગળમાં શું હતું આ અત્યાર સુધીમાં પણ એક રહસ્ય જ બનીને રહી ગયું છે આજે આ વાત આપણે એટલા માટે કરી કે ટાઈમ કેપ્સ્યુલ ફરી ચર્ચામાં છે અને આ વખતે રામ મંદિરના નિર્માણ પહેલાં તે જમીન પર ટાઇમ કેપ્સ્યુલ દાટવામાં આવશે અને તેના તમામ જે દસ્તાવેજો છે તે મૂકવામાં આવશે